ડભોઈને દભાવતી નામ આપવા નગરપાલિકા દ્વારા હાકલ કરવામાં આવી છે. તેવામાં નગરના કેટલાક વિસ્તારો જેના નામ બદલાઈ ગયા હોય તેમને એક ટાવરથી રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય માર્ગ જે વર્ષ 1933-34માં ભક્ત કવિ દયારામ રોડ અપાયું હતું જે ભૂલાઈને હવે રેલવે સ્ટેશન રોડ થઈ ગયું છે. જે પણ હવે તેની પુનઃનામ મેળવે તેવી ભક્ત કવિ દયારામના ચાહકોની માંગ ઉઠી છે. નગરપાલિકા ઠરાવ કરી આ અંગે વિચારણા કરે અને ખરેખર ઐતિહાસિક નગરીના ખરી ઓળખનું પૂર્ણ મળે તેવી માંગ ઉઠવા પામી છે. દર્ભાવતી નગર ઓળખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અભિગમ સામે મેળવી રહી છે. હાલમાં જ ડભોઈ નગરપાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભામાં ડભોઈને દર્ભાવતી નામ આપવામાં ઠરાવ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે ઐતિહાસિક નિર્ણય નગર માટે ગણાઈ રહ્યા છે તેવામાં નગરના અનેક વિસ્તારો જેના નામો બદલાઈ ગયા છે તેવામાં તે નામો પુનઃ ઉજાગર કરવા પણ પાલિકા કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. ચાનોદ જેમનું જન્મ સ્થળ અને ડભોઈ દર્ભાવતી જેમનું કર્મભૂમિ છે તેવા કૃષ્ણ ભક્ત કવિ દયારામના સન્માનમાં ડભોઈ એશિયાના પ્રથમ રેલવે સ્ટેશનની સ્થાપના થઈ ત્યારે ટાવરથી રેલવે સ્ટેશન સુધીનો માર્ગ ભક્ત કવિ દયારામ રોડ વર્ષ 1933-34માં આપવામાં આવ્યો હતો. જે સમય જતાં હવે રેલવે સ્ટેશન રોડથી ઓળખાઈ રહ્યું છે તેવામાં પનોતા પુત્ર ભક્ત કવિ દયારામની યાદને ઉજાગર રાખવા સ્ટેશન રોડને પુનઃ ભક્ત કવિ દયારામ રોડ તરીકે ઓળખ યુવા પેઢીમાં યાદ રહે તે માટે નગરપાલિકા દ્વારા ઉજાગર કરવામાં આવે અને માર્ગ પર બોર્ડ લગાવી સ્ટેશન રોડની જગ્યાએ હવે ભક્ત કવિ દયારામ રોડ તરીકે જ ઓળખવામાં આવે તેવી ભક્ત કવિ દયારામના ચાહકોમાં માંગ ઉઠવા પામી છે. વિજય બારોટ, ZSTV, ડભોઈ.